जय जिनेन्द्र, वेलकम टू संजय कपूर खजाना। हूँ छू अमीशा, आज हूँ आप सब माटे लावी छू जैन रेसिपी नो खजाना। आज आपणे स्वीट डिश बनावे छे, जे छे जैन पनीरी मालपुआ। जेनी सामग्री में आपने लागसे पनीर, प्योर देसी घी, मेंदो, रवो, पिस्ता, बदाम, इलायची पाउडर, चासनी माटे साकर, दूध। पनीरी मालपुआ बनानी तैयारी करसू। आपणे पहेला सौ प्रथम दूध गरम करवा मूकसू। आ दूध आपणे अर्धु थाय त्यां सुधी आपणे उकाळसू। आपणुं दूध उकळवा माटे खासो टाइम जशे, तो त्यां सुधी आपणे चासनी बनावी लईए। चासनी बनावा माटे आपणे साकर लागशे। जेटली साकर डूबे एटलू ज आपणे एनी अंदर पाणी नाखशू अने चासनीने प्रॉपर एक तार जेवुं पण नथी करवानुं अने बहु पाणी जेवुं भी नथी राखवानुं। एक मीडियम जेटली चासनी आपणे बनावशुं। आपणुं दूध अहींया अर्धुं थई गयुं छे अने बीजी बाजु आपणी चासनी पण तैयार थई गई छे, तो चासनीनो गैस आपणे बंद करी देशुं अने आ जे दूध उकळी गयुं छे एनी अंदर आपणे थोड़ी साकर पण नाखी देशुं। हवे आपणुं दूध पण थवा आव्युं छे, बस आ साकर उकळी जाय એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। આપણું દૂધમાં જે સાકર નાખી છે એ પણ ઓગળી ગઈ છે, તો હવે આપણે દૂધ ઠંડુ કરવા માટે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। આપણું જે આ દૂધ જે ઉકાળવા મૂક્યું હતું એ અડધું પણ થઈ ગયું છે અને સારું એવું થીક પણ થઈ ગયું છે। હવે આપણે આ દૂધને થોડી વાર માટે ઠંડુ થવા માટે મૂકશું, એ પછી આપણે એની અંદર મેંદો અને રવો નાખીને એનું બેટર બનાવશું। આપણા જે બેટરને 15-20 મિનિટ પણ થઈ ગઈ છે, એની અંદર આપણે ઇલાયચી પાવડર નાખશું। આપણું પેન અહીંયા ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે માલપુઆ બનાવવા માટે જે ઘી જોઈશે એ નાખશું। હવે આપણે એની અંદર નાના નાના માલપુઆ ઉતારશું। આપણા માલપુઆ એક સાઈડ સરસ મજાના ગુલાબી થઈ ગયા છે, હવે આપણે એને પલટી કરી દઈશું। આ રીતે આપણે બીજી સાઈડ પણ એને પ્રોપર ગુલાબી થવા દઈશું। માલપુઆ જેટલા ક્રિસ્પી હોય ખાવાની ખૂબ જ મજા આવે છે। આપણું માલપુઆ તૈયાર થઈ ગયું છે, હવે આપણે ચાસણીમાં એને ડુબાડી દઈશું। આ જે છે આપણે હવે ચાસણીમાંથી કાઢી લઈશું। આપણા માલપુઆ તૈયાર થઈ ગયા છે, હવે આપણે એને સરસ મજાનું પ્રેઝન્ટેશન કરી દઈએ। એની ઉપર આજે ખમણેલું પનીર છે એ મૂકશું। હવે આપણે એને બદામથી ગાર્નિશ કરી લેશું, લાસ્ટમાં આપણે એને પિસ્તાથી પણ ગાર્નિશ કરશું। એની ઉપર હલકો મસ્તું ઇલાયચી પાવડર સ્પ્રેડ કરશું। આ આપણા પનીરી માલપુઆ તૈયાર થઈ ગયા છે। તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે, તો હર કોઈને ઘરમાં કંઈક ને કંઈક નવી સ્વીટ બનાવવી જ હોય છે, તો આ રેસીપી નોંધ કરો અને ઝટપટ બનાવો। આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો। હેપી કુકિંગ।